जय स्वामीनारायण विद्यार्थी मित्रों, अपने गया वीडियो लेक्चर में रुथरफोर्ड ना प्रयोग विषय ने बात छे ये करी थी कि भाई रुथरफोर्डे शू प्रयोग कर्यो। अत्यारे रुथरफोर्डे छे ए सोनाना वरखनो सोनानो एकदम पातळो पत्र लीधो जेने आपणे सोनानो वरख तरीके ओळखीए छीए। आ सोनाना वरख ऊपर एने अल्फा कणो એટલે કે હિલિયમ પરમાણુ છે, જે અલ્ફા કણ છે તે હિલિયમ પરમાણુના બનેલા અલ્ફા કણનો એની ઉપર એને મારો ચડાવ્યો અને પછી એને ધારણા કરતા આશ્ચર્યજનક પરિણામો છે એ મેળવ્યા। એને શું પરિણામો મેળવ્યા એ આપણે લખ્યું છે। એના પ્રયોગના તારણો જે છે કે ભાઈ રુથરફોર્ડના પ્રયોગોના તારણો કેવા કેવા આવ્યા એના વિશે આપણે લખ્યું બરાબર છે। એની લાક્ષણિકતાઓ જે છે એના વિશેની વાત આપણે જોઈ। આજે જે હવે આપણે અત્યારે લખવાનું છે કે ભાઈ આ રુથરફોર્ડે પ્રયોગો કર્યા એની હવે કઈ મર્યાદા ખરી, તો કે હા, તો હવે આપણે લખવાનું છે કે ભાઈ રુથરફોર્ડ છે એના પ્રયોગોને, એટલે કે રુથરફોર્ડના પરમાણુ નમૂનો જે એને રજૂ કર્યો એની મર્યાદાઓ જણાવો। રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો। રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો। હવે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ છે અથવા તો ખામીઓ છે, ઊર્જા ગુમાવે
અને અંતે કેન્દ્ર સાથે અથડાય ઊર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અને કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અને કેન્દ્રમાં દાખલ થાય છે ત્યાર પછી છે કે આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે નહીં આટલી જે છે ઈ એની મર્યાદાઓ છે કે વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં કારણ કે પ્રવેગિત કણ છે એ હંમેશા વિકિરણ સ્વરૂપે ઊર્જા છે એ શું કરે છે મુક્ત કરે છે બીજું આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે અને જો આ રુથરફોર્ડના લાક્ષણિકતા મુજબ જોઈએ તો અને તે શું કરે છે તો કે એ અંતે તે કેન્દ્રમાં દાખલ થઈ જાય અને આવું થાય તો પરમાણુ છે એ સ્થાયી અસ્તિત્વ ધરાવી શકે નહીં હવે આ ખામીઓ દૂર કરવા માટે ત્યાર પછી રુથરફોર્ડે જે નમૂનો રજૂ કર્યો એ રજૂ કરેલા પરમાણુમાં વિવિધમાં અનેક સમસ્યાઓ ઉઠવા પામી જેને દૂર કરવા માટે નિલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે નીચેની અભિધારણાઓ છે એ રજૂ કરી હવે આપણે જોવાનું છે નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો આ રુથરફોર્ડે એટલી વાત કરી કે ભાઈ પરમાણુ છે પોલા ગોળા જેવો છે કેન્દ્રની અંદર દ્રવ્યમાન દાખલ થયેલું છે પરમાણુના ગોળા કરતા કેન્દ્ર છે 10^5 જેટલું નાનું છે પર એ વચ્ચે કેન્દ્રની અંદર કોઈ ધન બીજવાળી છે ફરતે છે ઇલેક્ટ્રોન શું છે એ ગોઠવાયેલા છે આવી બધી જે માહિતી છે ટૂંકમાં જે શરૂઆતમાં આપેલી માહિતી હતી એના કરતા થોડીક માહિતી અપડેટ કરી કોણે રુથરફોર્ડે સોનાના વરખ ઉપર આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ ઉપરથી એણે એ માહિતી રજૂ કરી ત્યાર પછી સંશોધનો ધીરે ધીરે વધતા ગયા અને હવે છે એ નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે છે એ પરમાણુ નમૂનો છે એ રજૂ કર્યો બરાબર છે એટલે કે રુથરફોર્ડ પછી નિલ્સ બોહરે છે એ પરમાણુ નમૂનો રજૂ કર્યો બરાબર હવે આપણે પ્રશ્ન એવો છે કે જો બોહરનો પરમાણુ નમૂનો સમજાવો આપણો પ્રશ્ન એવો છે કે આમ તો આખું નામ લખીએ નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો સમજાવો નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો સમજાવો હવે એના વિશેની વાત જોઈએ તો નિલ્સ બોહરે પરમાણુ નમૂના વિશે નિલ્સ બોહરે પરમાણુ નમૂના વિશે પરમાણુ નમૂના વિશે નીચેની માહિતી રજૂ કરી બરાબર છે એમાં પહેલી માહિતી છે નિલ્સ બોહરે રજૂ કરેલી પહેલી માહિતી છે બરાબર છે તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ માન્ય કક્ષામાં ગણવામાં આવે છે જો ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષા ગણવામાં આવે છે પરમાણુમાં ઇલેક્ટ્રોનની પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ સ્વતંત્ર કક્ષા
कक्षाओं परमाणु में इलेक्ट्रॉन की स्वतंत्र कक्षाओं मान्य कक्षाओं तरीके स्वतंत्र कक्षाओं स्थायी कक्षाओं तरीके इलेक्ट्रॉन की स्वतंत्र कक्षाओं तरीके ओळखाती अमुक चौक्स कक्षाओं ने ओळखाती अमुक चौक्स कक्षाओं ने मान्य कक्षा तरीके तरीके गणवामां आवे छे। परमाणु में इलेक्ट्रॉन की स्वतंत्र कक्षाओं तरीके ओळखाती अमुक चौक्स कक्षाओं ने ज मान्य कक्षाओं तरीके गणवामां आवे छे। बीजू स्वतंत्र कक्षाओं में परिभ्रमण दरमियान बीजू छे के भाई स्वतंत्र कक्षाओं में हूँ तक आ बधु समझा हम स्वतंत्र कक्षाओं में परिभ्रमण दरमियान परिभ्रमण दरमियान परिभ्रमण दरमियान इलेक्ट्रॉन विकिरण स्वरूपे दरमियान इलेक्ट्रॉन विकिरण स्वरूपे विकिरण स्वरूपे ऊर्जा मुक्त करतो नहीं बराबर छे। हवे अहीं जो सौथी पहला निल्स बोहर छे एने इलेक्ट्रॉन कक्षाओमां गोठवाड़ेला होय छे एवी वात छे के सौथी पहला छे ए निल्स बोहरे कही बराबर छे। एने एने शुं कीधुं के भाई परमाणुनी अंदर जे इलेक्ट्रॉन छे फरता फरता जे फरे छे आ इलेक्ट्रॉन एनी शक्ति प्रमाणे जुदी जुदी स्वतंत्र जो एने नाम आप्युं छे स्वतंत्र कक्षाओं तरीके ओळखाती चौक्स कक्षाओं ने मान्य कक्षा तरीके ने गणी अने ई कक्षाओं नी अंदर ज्यारे इलेक्ट्रॉन फरतो होय छे यानी के परिभ्रमण करतो होय छे त्यारे ते ऊर्जा मुक्त करतो नथी बराबर छे। आ कक्षाओं ने ऊर्जा स्तर तरीके ओळखवामां आवे छे। निल्स બોહરે શું કીધું કે આ જે કક્ષાઓ છે એને જુદા જુદા ઊર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને પછી એને નામ આપ્યા આ કક્ષાઓને ઊર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે। આ કક્ષાઓને ઊર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે। અને આ જે ઊર્જા સ્ત્રોત છે એને આ કક્ષાઓને કે એલ એમ અને એન કે એલ એમ એન અક્ષરો દ્વારા અથવા એક બે ત્રણ ચાર સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે બરાબર છે। હવે એને જે રજૂઆત કરી તો કે આ પરમાણુનું શું થયું કેન્દ્ર આ છે એ શું છે એની જો આ છે ઈ એની પહેલી કક્ષા આ પરમાણુનું કેન્દ્ર આ છે ઈ બીજી કક્ષા આ છે એ બીજી કક્ષા આ છે એ પરમાણુની ત્રીજી કક્ષા આ છે એ પરમાણુની ચોથી કક્ષા આ પહેલી કક્ષા જેને આપણે કે નામ આપીએ આ બીજી કક્ષા
एल आ त्रीजी कक्षा, एम आ चौथी कक्षा, एन आवी रीते छे ई आपणे नाम आपीए बराबर छे के आ चौथी चार एन एम ने पण आ चौथी कक्षा पण कहेवाय आ त्रीजी कक्षा पण कहेवाय आ बीजी कक्षा पण कहेवाय ना पहेली એને k l m n આવું પણ નામ આપણે શું કરી શકીએ છીએ આપી શકીએ છીએ બરાબર છે તો આવી રીતે છે ઈ આપણે આને દર્શાવવામાં આવે છે અને આ જે છે ઈ કોનો પરમાણુ નમૂનો કહેવામાં આવે છે તો કે આને નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી એની અંદર પરમાણુમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય છે એની પણ એને વાત કરેલી છે કે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે એની વાત પણ કરેલી બરાબર છે ઈ વાત છે ઈ આપણે પછી જોવાની છે કે વિવિધ કક્ષાઓમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય ઈ બોહર અને ડેરી નામના વૈજ્ઞાનિકે છે ઈ આપણે આની સાથે સાથે જોઈ જ લઈએ ભલે પછી આપ્યું છે તમારી ચોપડીમાં ઇલેક્ટ્રોન અને પ્રશ્નો આપ્યા છે ન્યુટ્રોન અને પ્રશ્નો પણ એ પછી જોઈશું પણ પહેલા આપણે આ જોઈ લઈએ કે આને પરમાણુ ઇલેક્ટ્રોનની ગોઠવણી આ જે કક્ષાઓ છે અહીંયા નિલ્સનો પરમાણુ નમૂનો પૂરો થઈ ગયો સામે હવે આ જે ચારે ચાર કક્ષાઓમાં છે ઇલેક્ટ્રોન કેટલા અને કેવી રીતે ગોઠવાય છે એના વિશેની ડેરી અને બોહર નામના વૈજ્ઞાનિકે છે એ રજૂઆત કરી ઈ અહીંયા આપણે જોવાની છે એને શું કીધું કે એ જે છે કે કોઈ પણ કક્ષા સાંભળજો કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી મુજબ ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા માટે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા માટે છે એને જે સૂત્ર આપ્યું 2n ની ઉપર 2 ઘાત જ્યાં n બરાબર પરમાણુ કક્ષાનો ક્રમ પરમાણુ કક્ષાનો ક્રમ એટલે n બરાબર છે કક્ષાનો ક્રમ હવે દાખલા તરીકે પહેલી કક્ષા છે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો 2 1 એની ઉપર 2 બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2 ઇલેક્ટ્રોન સમાય પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2 બીજી કક્ષા આપણે લઈએ બીજી કક્ષા તો 2 અહીંયા 2 2 ની ઉપર 2 તો 2 ગુણ્યા 4 તો 4 ગુણ્યા 8 બીજી કક્ષામાં 8 પછી છે ત્રીજી કક્ષા તો 2 અહીંયા 3 2 3 9 ગુણ્યા 2 ગુણ્યા 9 એટલે 9 ગુણ્યા 18 અને ચોથી કક્ષા જે છે એમાં 2 4 2 4 નો વર્ગ 16 2 ગુણ્યા 16 બરાબર 32 ચોથી કક્ષા છે એમાં 32 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાઈ શકે છે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે 32 તો આ નિલ્સ બોહર અને બેરી નામના વૈજ્ઞાનિકે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એના વિશેની વાત કરી હવે જો આની નાની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં જ બીજી વાત જોવાની છે કે ભાઈ આમાં કયા નિયમો છે ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં તો કે શું પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા તો એક પહેલી કક્ષામાં આવે અને બે કોઈ પણ તત્વમાં 4 ઇલેક્ટ્રોન છો તો એક અહીંયા એમ 4 ગોઠવાય તો કે એમ ન ગોઠવાય બરાબર છે એના પણ એ નિયમો આપ્યા છે કે ભાઈ આ જે છે એ શું છે તો કે સૌથી પહેલા પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોન સાથે સંપૂર્ણ ભરાય પછી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય શકે છે પછી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે સૌથી પહેલા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સાથે સંપૂર્ણ ભરાય પછી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે પછી છે કે અહીંયા બીજું લખ્યું છે કે સૌથી બહારની કક્ષામાં
महत्तम सौथी बाहर नी कक्षा में महत्तम 8 इलेक्ट्रॉन समय शक्य छे। अने अष्टक नो नियम क्या बराबर छे? न्यूलैंड नो अष्टक नो नियम पण आपणे आ जोयो तो परमाणु ज्यां सुधी अंदर नी कक्षा में इलेक्ट्रॉन संपूर्णपणे भराई न जाय त्यां सुधी ત્રીજી વાત છે કે પરમાણુઓમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ સંપૂર્ણપણે ભરાઈ ન જાય ત્યાં સુધી સંપૂર્ણ ભરાઈ જાય નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોનની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થતા નથી ત્યાં સુધી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ દાખલ થતા નથી બરાબર છે। તો અહીંયા તમે જો કે ઇલેક્ટ્રોન ધરાવવાની જે વાત છે ઈ વાત આપણે અહીંયા જોઈ લીધી બરાબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ભરાય છે। હવે બીજી વાત છે કે આ જે ઇલેક્ટ્રોન ભરાણ બરાબર છે ઈ ઇલેક્ટ્રોન ની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન શું છે ની બધી વાત આપણે જોવાની છે પણ એની પહેલા છે ઈ આપણે 49 માં પાના ઉપર થોડાક પ્રશ્નો છે આ તમે બાકી નોટમાં લખી લેજો। ઇલેક્ટ્રોનની ગોઠવણી ને આ બધી વાત છે બહુ અગત્યની છે એ તમે બાકી નોટમાં લખી લેજો। હવે આપણે છે ઈ આગળની વાત છે ઈ જોઈએ। જો હવે શું વાત આવી તો કે ભાઈ પહેલું છે થોમસનના પરમાણુ નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ છે એ સમગ્રતા તટસ્થ છે। તો થોમસનના પરમાણુ છે એના નમૂનાને આધારે આપણે સમજાવવાનું છે। તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ થોમસનના પરમાણુ નમૂનાને આધારે સમજાવો કે થોમસનના પરમાણુ નમૂનાને આધારે સમજાવો કે પરમાણુ એ તટસ્થ છે। આનો જવાબ છે કે થોમસનના પરમાણુ નમૂનાના આધારે એમ કહી શકાય કે થોમસનના પરમાણુ નમૂના આધારે કહી શકાય કે પરમાણુમાં ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન માત્રામાં હોય છે તેથી પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। તેથી થોમસનના પરમાણુ નમૂનાને આધારે એમ કહી શકાય કે પરમાણુમાં ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન માત્રામાં હોય છે તેથી પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ કેવા છે તટસ્થ હોય છે। ત્યાર પછી બીજું છે રુથરફોર્ડના પરમાણુના નમૂનાને આધારે પરમાણુમાં કેન્દ્રમાં કયો અપરમાણીય કણ હાજર હોય છે
बराबर छे तो रुथरफोर्ड ना परमाणु नमूना ने आधारे केंद्र में प्रोटॉन अपरमाणवीय कण रुथरफोर्ड ना बीजो प्रश्न छे रुथरफोर्ड ना परमाणु ना नमूना ने आधारे आधारे कयो केंद्रमां कयो अपरमाणवीय कण हाजर होय छे तो अहींया छे के रुथरफोर्डना परमाणुना अत्यारे एटलू राखीए छीए अस्तु जय स्वामी।